મલ્લિકા નામની આદિવાસી એક કન્યા. દક્ષિણનો પ્રસંગ, દક્ષિણના રાજ્યનું એક નાનું એવું રાજ્ય ને એના જંગલની અંદર એક આદિવાસી પરિવાર રહે અને મલ્લિકા નામની દીકરી અને મા દીકરી બે બાબુ ઉમાના ઉપાસક, પાર્વતીના ઉપાસક, કાલીના ઉપાસક. અને માને પ્રેમ એટલો, બેના ખોળિયા જુદા, આત્મો એક, અને બેમાં ઉમાનું ભજન કરે. અને સમય જતા જે મલ્લિકા છે એ જંગલમાં, દાદા આદિવાસી એટલે જંગલમાં જ રહેતા હતા, એમાં એને વાઘે ફાડી ખાધી. દીકરી પાછી ના આવે, પોતાના ઝૂંપડામાં બેઠેલી જનેતા દીકરી વગર ખાતી નથી, પીતી નથી. હે ભવાની, હે ઉમા, મારી દીકરી કેમ નો આવી, મારી દીકરી કેમ નો આવી. અને ત્રણ દિવસના ઉપવાસ માને પૂરા થયા અને દીકરીના વિયોગમાં માથી રહેવાનું નહીં. અને ડુંગરની ટૂંક ઉપર આવે છે અને ટૂંક ઉપરથી ઉમાનું નામ લઈને પડતું મૂકવાની તૈયારી કરે કે હવે દીકરી વગર હું જીવી ન શકું, પણ બાપુ કૈલાસની અંદર હલમત થઈ ગયો. અને એટલું ભગવાન શિવ સમાધિમાં બેઠેલા, માં ઉમા બાજુમાં બેઠેલા, પણ મહાદેવની રજા લેવા માની રહેવાનું નહીં. કારણ કે જો રજા લેવા ભગવાનને સમાધિ ખોલાવા જાય તો ઓલી પહાડ ઉપર પડી જાય. અને મા ભવાનીએ, મા ઉમાએ તાત્કાલિક મલ્લિકાનું રૂપ ધારણ કરી અને ડાયરેક્ટ અવાજ કર્યો, મા માં પડતી અટકી ગઈ અને પોતાની મલ્લિકાને જોઈને માએ ગણગણતી દોઢ દીધી. મારી દીકરી ક્યાં હતી, મારો બાપ માં હું ભૂલી પડી ગઈ, મારે પાછળ વાઘ ગયો હતો. હા મારા બાપ, પણ બાપુ પ્રેમ માનો એવો હતો ને, હવે માં ભવાની મૂંઝાણા કે હવે પાછું જવું કે માને મૂકીને, દીકરી તો છે નહીં, દીકરી છે તો વાઘ ખાલી ગયો છે. મહાદેવે સમાધિ ખોલી, પ્રસંગ બહુ મોટો છે બાપુ, નાનો લઈ લઉં, ખાલી ટૂંકો લઈ લઉં. મહાદેવે કૈલાસમાં સમાધિ ખોલી અને ભવાનીનું આસન ખાલી જોયું. અને ભગવાન મહાદેવે જ્યાં સમાધિ ચડાવી ત્યાં ક્યાં ક્યાં જોવે છે બાપુ, જંગલની અંદર એક મલ્લિકાના રૂપમાં ભવાની ભીલડી થઈને આટા મારે છે. વાહ વાહ ભવાની, શું તમે ભક્તના રખોપા કરો બાપુ. હવે મહાદેવ ભીલ 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 બની અને એ જંગલમાં નીકળ્યો છે મહાદેવ. અને જો પોતાનું પિનાક છે એનું કીર્તન શું કર્યું છે, ખંભામાં ભાથો રહી ગયો છે, વાઘાંભર પહેર્યું છે, આ સિંગી પહેલી વાર કેડિયા બાંધી હતી, સિંગી નાદ અને સિંગીનું સંગ. કારણ કે એ ભીલ છે એ સિંગડું, સિંગડાનો અવાજ એ સિંગી બજાવતા હોય છે એકબીજા મિત્રોને બોલાવ. આ મહાદેવે તેથી સિંગી બાંધી છે. અને જે વિસ્તાર, જે એક ઈલોનો કબીલો છે, ત્યાં અજાણ્યા યુવાન તરીકે આવે છે અને એ લોકોમાં જે જે સ્પર્ધા થાય એ સ્પર્ધામાં મહાદેવ ભાગ લે છે. અને પણ એવો દેખાવનો યુવાન છે નહીં, કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ અરવિંદે ભવાની સહિતમ નમામિ. બાપુ કૈલાસમાં રહેનારો માણા જો ગોરો લાગતો હોય તો આ તો કૈલાસનો બાપ કેવો ગોરો લાગતો હોય છે, કલ્પના તો કરો ભલા માણસ. પણ જુવાનના વખાણ થાય છે, તમામ સ્પર્ધાની અંદર વિજય મેળવતા જાય છે, જીત જીત. અને એ યુવાનની ચર્ચા પડી ચાલવા, આ યુવાનને ચર્ચા એટલે કાંઈ લેણા દેણા નહોતા, ઝૂંપડું ક્યાં છે એ ગોતવું છે. અને રહેતા રહેતા એક મેળાની અંદર જ્યાં એમ કહેવાય ભવાનીને જોયા, પાછળ પાછળ જાય છે, બરોબર હાથનું ટાણું થયું અને ત્યારે મલ્લિકાના ઝૂંપડાની પાછળ ઊભા ઊભા મહાદેવે સિંગી નાદ બજાવ્યો. ભવાનીએ સમાધિમાં જોયું કે આવી ગયા નાદ, હવે મળવા જવાની મર્યાદા છે, એ ભીલનો ઇલાકો છે. પણ માં ભવાની માની નજર ચૂકવી અને મહાદેવને મળવા ત્યારે જાય છે. વાત તો એ છે અમરીશભાઈ, માં જોઈ જાય છે અને આવીને ગગલાવે છે, શરમ નથી આવતી બેટા? આપણા પરિવારને કે આપણા ઈલા કહેવાય કબીલાને ખબર પડે છે તો દીકરા તને મૃત્યુદંડ દેશે, પરપુરુષને ન મનાયા કે પણ માં આ પરપુરુષ નથી કે તો આ જો એને વાઘંબર પહેર્યું હોય એ આ મને મારી પાછળ જે વાઘ થયો હતો ને ત્રણ દી હું જંગલમાં દોડી કે નહીં તો આ યુવાન ન હોત ને તો માં હું બચત નહીં, એણે વાઘને મારી નાખ્યો ને જો એને વાઘંબર પહેર્યું છે, મારું જીવન કાઢી છે આ પરપુરુષ કેમ કરી શકું, મારું જીવન એને દીધું છે. મલ્લિકાની માં પગે લાગે, જીવાન
મારાથી ભૂલ થઈ હોય તો માફ કરજે. તારું નામ શું છે? પાર્વતી ઉતાવળું બોલી દે, અર્જુન. મા ભવાનીનું નામ આપ, મા એનું નામ અર્જુન છે. હા, મારું નામ અર્જુન છે. બાપુ જમાડે છે, ચોટલી વાટતા જાય. મા પાર્વતી, મહાદેવ બેઠા છે એક ભીલના નેહડામાં, એના ઝૂંપડામાં બેઠા છે, જ્યાં જમે છે. પછી મા એમ કહેવાય છે, મા મારા યુવાનને પણવું છે, મારા માટે પરપુરુષ નથી. અરે દીકરે, આપણા કબીલામાં આપણું નાક કપાઈ જાય, આ ક્યાં કબીલાનો છે? તમારો કબીલો કયો? આ કે અમારા હરેક કબીલા, અમારા હમ સબ કબીલે કે, કોઈ બીજે કબીલે કે નહીં હે, હમ કબીલે કે. એને નાયતના પ્રમુખને બોલાયો. બાપુ નાયત ભેગી થઈ કે પણ અમે કોઈ ઓળખતા જ નથી. તા કે તમે એમ ઓળખી જાવ તો શું જોવે? અમારા કબીલા દૂર હે, એ કબીલે મેં તમારા કોઈ કબીલા આયા નહીં હે, હમ અચ્છા કબીલે કે હે. કે તો તમારા કબીલાના મુખીનું નામ કોણ છે? શંકર હે. વો કહાં રહેતા હૈ? કે હમકો પતા નહીં, કાર્યકર્ગ મળતે હૈ, કાર્યકર્ગ નહીં મળતે હૈ. સાહેબ ફિલોએ ભગવાનને પૂછ્યું, તેરા મોહાળ ક્યાં હૈ? કે અમારા સભી મોહાળ હૈ. કારણ કે આને કંઈ બીજું તો હતું જ નહીં કાંઈ. છેવટે બધા લાગણીમાં તો બાપુ આવી ગયા, પણ છેવટે એવું કીધું કે આપણેથી આ ન કરી શકાય, છતાં આપણા સ્વામીને આપણા ગુરુ પાસે જાય. જવો તમે સાંભળો, એક સેવકનો માણસ જેની પાસે ગુરુ શ્રદ્ધા હોય ને, ત્યાં મહાદેવને એક વાર આવવું પડે. પેલા કે હવે ગુરુ પાસે જાય અને ગુરુ જો સ્વીકારી લે, ગુરુ હા પાડે, તો અમને વાંધો નથી કે ચાલો. બાપુ એના ગુરુ કોણ હતા ખબર? કાર્તિક સ્વામી. આ ભીલોના બધાના ગુરુ, એમાં દક્ષિણમાં એનું નામ ક્યાંક કેરલુપલ્લી છે, નામ ભૂલી ગયું. એનું મંદિર બહુ મોટો આશ્રમ છે, અત્યારે મોટી મોટી જગ્યા, નીકળકડો એવું ક્યાંક નામ છે. અયપ્પા સ્વામી, સ્વામી અયપ્પા ન્યા ગયા. હવે આ બધા આવે છે, એક બે માણા એક પહેલાં ગયા કે સ્વામીજી એક આવો ડખો છો છે, મલ્લિકા અને અર્જુન બે છે, એના લગ્ન કરવાના છે, અને આપણો સમાજ આખો આવે છે. તો સ્વામી તો સિંહાસન ઉપર બેસી ગયેલા, પણ મલ્લિકા અને અર્જુન નજીક આવ્યા, અર્જુને જોઈ ગયા, મલ્લિકાએ જોઈ ગયા કે તો ઈધર તો બેટા સ્વામી હૈ. રાજી બહુ છે બાપુ. કહે કાર્તિક, કહે જ્યારે પૃથ્વીનો ફેરો ફરી પેલો આવે એ મોટો, અને પછી તમે કહેવાય મોર લઈને નીકળી ગયા હતા, અને ગણપતિ અહીં બેઠા બેઠા એમ કહેવાય પ્રદક્ષિણા કરી લીધી, અને થોડુંક ચટકું કરીને તમે વયા ગયા હતા, પછી આજ મળવાનું થયું છે. અને તમને કાર્તિક અંદરથી હોય મળ્યા નથી, અંદરથી શિવ કહે છે ધન્ય છે મારા દીકરા, ધન્ય છે કાર્તિક, કહી તમને ધન્ય છે તમને. બોલી બોલી કાર્તિક કહે છે ધન્ય છે બાપુજી, પણ આ ખેલ શું નાખ્યા તમે? અરે મારા બાપુજી છે આ, નાવડા કહે કે અર્જુન છે. ભોળાનાથ ઈશારા કરે, બેટા હાલવા દેજે અમારી ભક્તિ ઘડીક આપણા માલ. પણ બાપુ કેમ રહી શકે કાર્તિકભાઈ, જ્યાં થોડાક નજીક આવે છે, અને પોતાના આસનનો ત્યાગ કરી કાર્તિકે ગડગડતી ડોટ દીધી અને પગમાં આલોટે છે, મારો બાપ આવ્યો, મારી માં આવી, મારો કબીલાના મુખ્ય સ્વામીને કે સ્વામી તમે શું કરો છો કાંડા થાવમાં? આ મલ્લિકા અર્જુન નથી, આ મારો બાપ મહાદેવ છે, આ મારી માં ભવાની છે. અને મલ્લિકાની માતાએ કીધું ધન છે ભક્તને, તું જેની ભક્તિ કરતી હતી તારી ક્રિયા મલ્લિકાથી દીકરીથી નાતા માર્યો. શું પરિવાર રેડ્યો છે? દીકરી બાય આરોટો છે માં ભવાની, તું મારી દીકરીથી જ રહી, મારા કામ કર્યા. અને તેની ભવાની બોલે કે ગાંડી થામાં, જે અમારા માટે પ્રાણ દેતા હોય એના પ્રાણ ન બચાવી તો અમારી ભક્તિ નાજે અને અમારું ભજન નાજે. તમારું ભજન કરે ને એનું બધાનું કોઈ કુવારો ન રહેવો જોઈએ, એનું એનું ભાવથી ભરાઈ જવું જોઈએ. અને ત્યારથી શિવલિંગનું નામ પડ્યું મલ્લિકા અર્જુન. મારો કહેવાનો અર્થ એ છે કે એક ભક્ત માટે ભવાની દોડે, એક ભક્ત માટે શિવ દોડે,